तमे छो रंग काला रे कन्हैया मुरली वाला रे, तमे छो रंग काला रे कन्हैया मुरली वाला रे, मने लागो वाला लागो वाला लागो वाला, मने लागो वाला रे कोनो ना मुरली वाला रे, एक ना मुरली वाला रे कन्या मुरली वाला रे, कोनो के मन पैनो चढ़ियो से पैना वो पोंदड़ियो ल्यो ल्यो, कोन के मन पैना वो पोंदड़ियो ल्यो, कोनोड़ो के मन पैनो चढ़ियो से गाड़ी धीरे धीरे चालशे, महाकाली मानी गाड़ी जई रही छे, एटले ज्यां प्लेटफॉर्म आवे त्यां तमारे गाड़ी उभी राखवानी, अहींयाथी जे प्रमाणे सूचना मळे प्रमाणे तमारे रजूआत करवानी छे। तो रजू करीए सरस मजानी पावागढ़ जती रेल गाड़ी। ए मुंबई थी गाड़ी है डीरे ओ दरिया लाला, मुंबई थी गाड़ी है डीरे ओ दरिया लाला, चुप 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 गाड़ी है डीरे ओ दरिया लाला, चुप 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 गाड़ी है डीरे ओ दरिया लाला, ए गाड़ी मां कौन कौन बैठू हो दरिया लाला, ए गाड़ी मां कौन कौन बैठू हो दरिया लाला, ए गाड़ी मां अंबे मां बेटा हो दरिया लाला, ए गाड़ी मां मां गाड़ी मां बेटा हो दरिया लाला, ए गाड़ी तोशिया गोमती है डी हो दरिया लाला, जासे हो दरिया लाला, ए गाड़ी तो पहाड़ जासे हो दरिया लाला, ए गाड़ी मां काया माड़ी आसे हो दरिया लाला, ए गाड़ी मां मां काड़ी मां आसे हो दरिया लाला, ए गाड़ी ने गाड़ी ने गाड़ी ने, ए गाड़ी ने गाड़ी ने गाड़ी ने, हां ए गाड़ी ने उभी राखो रे उभी राखो। गाड़ी ની શરૂઆત કરી છે એટલે ગાડી માં સૌપ્રથમ એક ભજન ગાઈએ, બધા પોતાના બે હાથ ઊંચા કરશે, અને નરસિંહ મહેતા જેમ કરતાલ વગાડતા
એમ આપણે કરતાલ વગાડવાની, ધીરે ધીરે ગાડી ચલાવવાની. રજૂ કરીએ સરસ મજાનું ભજન. રેડી? હા, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, સીતારામ તણા તું રંગમાં, રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. એ મહાકાળીની ગાડી હેડી રે ગાડી હે ધીરે ઓ દરિયા લાલા, ગાડી ધીરે ધીરે જઈ રહી છે. હજુ પાવાગઢ બહુ દૂર છે. અમારી બહેનોને ભાઈઓને કંટાળો આવે છે. બધા મને કહે પ્રકાશભાઈ, મેં કીધું હા, ગાડીમાં કંઈ ટાઈમ પાસ કર્યો હોય તો બહુ મજા આવે. શું કરવાનું છે બધા ધ્યાનથી સાંભળજો. આગળવાળાને ટપલી મારો રે ભાઈ, ભાઈઓ ધીરે ધીરે, ભાઈઓ એ ભાઈઓ ઝપીશો ઝપીશો ધીરે ધીરે. હા, બીજા નંબરમાં શું કરવાનું છે હવે સાંભળો. બીજા નંબરનો ખેલ, આગળવાળાને ગલી પછી કરો રે ભાઈ, ગાડી વિરાવી ના જુઓ, ગાડી તો જશે થે જ. હા, રેડી? ઓકે. બે નંબરમાં, ત્રીજા નંબરમાં આવે શું છે ધ્યાનથી સાંભળજો, કારણ કે આ તો બધું આગળવાળા સહન કરે છે, પાછળવાળાને પણ થોડો ચાન્સ આપીએ ને. કઈ રીતે? પાછળવાળાને ચૂંટલી ભરો રે, કારણ કે દરેકને લાભ મળવો જોઈએ. આ તો ભાઈ અવસરમાં દરેકને લાભ મળવો જોઈએ. ઓકે, મજાક મસ્તીના ખેલ માટે તૈયાર થઈ જાઓ, પણ ગાડી કોઈ તોડતા નહીં. રેડી? હા, આગળવાળાને ટપલી મારો રે ઓ દરિયા લાલા, આગળવાળાને ગલી કરો રે ઓ દરિયા લાલા, પાછળવાળાને ચૂંટલી ભરો રે ઓ દરિયા લાલા, એ ગાડીમાં કોણ કોણ બેઠું ઓ દરિયા લાલા, ગાડીને પાછી પાડો રે, એ ગાડીને ઉભી રાખો રે, એ ગાડીને નીચે બેસાડો રે, ગાડી તો નીચે બેધી છે. બધા જોઈ ગયા લાગો છો, કોઈ પ્રોગ્રામ જોઈ ગયા લાગો મારો. હા હા, ગાડી નીચે ન બે પેલા, તોય ભાઈઓ તો બેઠા છે. એટલે ઝપીશો ઝપીશો, ગાડી નીચે ન બે. તમે તો કેવું કર્યું, ચકલી ઉડે તો ફર, પોપટ ઉડે તો ફર, કબૂતર ઉડે તો ફર, ઓલો ઉડે તો ફર, મોર ઉડે તો ફર, હાથી ઉડે તો હાથી ના ઉડે, હાથી દોડે. ઓકે, તો ગાડીમાં બધા બેઠા છે, એમના માટે સરસ મજાની એક ધૂન લઈએ, પણ ગાડી કોઈએ તોડવાની નથી. આના પછીનો હજુ ખેલ બહુ મજાનો છે. બધા બે હાથ ઊંચા કરીને સરસ મજાની એક ધૂન ગાવાની છે, પણ ગાડીમાં જ ગાવાની છે. રેડી? હા, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, રાજા રામ 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 સીતારામ રામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ. અને અહીંયા ખાલી આપણે એવું માની લેવાનું કે પાવાગઢ આવી ગયું છે, પાવાગઢ આવી ગયું છે એવું ખાલી માનવાનું છે, અને એટલે આપણે માતાજીના ઉપર મઢ ઉપર ચડવા માટે જોરથી દોડવાનું છે.
तो गाड़ी दौड़वानी छे पण जरा धीरे धीरे दौड़जो कारण के गाड़ी में नाना बाळको पण बैठा छे एटले खास विनंती भाईओ ने जो भाईओ तमारी गाड़ी पेली बाजू दौड़ाओ खुल्ला मो ओली बाजू लई तो खूब जगह पड़ी छे जावा जा तबदार पेली बाजू हाँ बहनों ने खास विनंती छे धीरे धीरे एक गाड़ी ने फूल दौड़ावो रे ओ दरिया लाला तारू डेरू गगन मो गाज पोपटिया उडीला ए तारू डेरू गगन मो गाज पोपटिया उडीला अल्या पोपट पोपट तारू डेरू गगन मो गाजे हां बड़ा बहनो आ बाजू आई जाओ चलो आ बाजू आई जाओ बहनो बड़ा हां आ बाजू आई जाओ तुम बड़ा बहनो हां भाईयो तुम बड़ा आ बाजू आई जाओ हां वाह અમારા ભાઈઓનો પાછો બહેનો બાજુ રહેવાનો બહુ શોખ હા એક પાંચ મિનિટ ખાલી બધાને વિનંતી છે આપણે મહાકાળી માના દરબારમાં ભેગા થયા છીએ એટલે મહાકાળી એટલે આદ્યશક્તિમાં અંબેનો અવતાર કહેવાય અને આ અંબે માને એકવાર યાદ કરી